સુરતમાં અચાનક જ ભાગદોડ મચી ગઈ અને ભાગદોડ મચવાનું કારણ છે એક ધમકી કે અચાનક જ એક મોલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા afra માહોલ સર્જાયો અને શું છે આખી આખી પરિસ્થિતિ તેના પર વાત કરવી છે મારા सहयोगी મનીષ જોડાય ગયા છે મનીષ પરમાર જી મનીષ યજ દો સુરત મોલ ના મેનેજર એક મેલ આવ્યો હતો કે

और ग्राउंड फ्लोर से ज़ोर जोर की आवाज़ें आ रही थी तो हम लोगों ने ऊपर से देखा कि नीचे क्या हो रहा है तो नीचे ऐसा सब खाली भाग दौड़ रहे थे तो फिर वी के जो मेन डायरेक्टर हैं तो वो अनाउंस कर रहे थे कि आधे घंटे के अंदर पूरा का पूरा वी खाली कर दो और बस उसके बाद फिर मतलब ये तो बताया नहीं क्यों खाली करना है लेकिन पाँच ही मिनट बाद एक अनाउंस होता है कि बॉम्ब थ्रेट कॉल है सभी के सभी जल्दी से वी खाली करो और बाहर निकलो तो बस उसी में सब दौड़ के बाहर आ गए कितने टाइम में पुलिस को बुलाया गया पुलिस कितने टाइम में आ गई और फिर क्या बताया गया पुलिस आ गई थी मैक्सिमम चार से पांच मिनट में पुलिस आ गई थी और अच्छी पुलिस मतलब काफी संख्या में सब आ गए थे और सब हर फ्लोर पे फटाफट सर्कुलेट होके और बस यही बोल रहे थे कि सब फटाफट स्टोर क्लोज करो और बाहर जाओ

અને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ થવાનું નામ નથી લેતી કારણ કે અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે છે જેલમાંથી સરકાર ચલાવી રહ્યા બીજી બાજુ આ મામલે હાઈકોર્ટમાં એમણે અરજી કરી હતી અને હાઈકોર્ટમાં જે અરજી થઈ એમાંથી પણ એમને ઝટકો મળ્યો છે કારણ કે કેજરીવાલને એમાંથી જામીન આપવાની કોઈ વાત નથી બનતી કારણ કે આ મામલો હાઈ પ્રોફાઇલ છે કારણ કે આખા દેશની નજર એવી છે કે મુખ્યમંત્રી હોય ને જેલમાં હોય કેજરીવાલ પોતાને આમાંથી રાહત મેળવવા માટે કોર્ટના શરણે જાય છે પરંતુ કોર્ટ જે ઝટકો આપે છે ને ત્યારબાદ રાજનીતિ ઉકળતી જોવા મળી રહી છે શું કહી રહ્યા છે રાજનેતાઓ એ પણ સાંભળી લઈએ પાર્ટી કા અહંકાર શકના ચૂર હો સ્વઘોષિત કટ્ટર ઈમાનદાર કા किरदार ધારદાર તથ્યો કે સાથ पूरी तरह तार तार हो गया फैसला जज ने बहुत मेहनत के बाद सारा एविडेंस देखने के बाद केस फाइल देखने के बाद सारी जांच करने के बाद जजमेंट दिया है और न्याय किया है और कोर्ट ने यह भी कहा है एविडेंस मिला है और एविडेंस जो है मनी लॉन्ड्रिंग और मनी ट्रेल पूरा मिला है ये सारी जिक्र जो है ये सारा जिक्र जो है जजमेंट में है अभी ये केजरीवाल ने कहा कि अरेस्ट गलत है कोर्ट ने उसकी, द, उसकी जो दलील है उसकी जो बहस है वो खारिज कर दी बोले अरेस्ट लीगल है ખબર નહીં કેજરીવાલને કેટલા દિવસ જેલમાં રહેવું પડશે પરંતુ બીજી બાજુ રૂપાલા છે તેમની પણ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી ગુજરાતમાં ગામથી લઈને શહેર સુધી ચારેકોર રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે એક ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છીએ આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે પાટણ હોય જંબુસર હોય ધોરાજી હોય કે પછી મેઘરજ સુરેન્દ્રનગર હોય વડગામ હોય સુરત હોય કે ખંભાળિયા ગુજરાતના તાલુકે તાલુકા સ્તર સુધી ગામે ગામ સુધી નાના 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 કસબાઓમાં પણ આ જ પ્રકારનો વિરોધ શરૂ થઈ ગયો છે મુદ્દો એકમાત્ર એક જ છે કે કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ પાછી લઈ લેવામાં આવે આક્રોશ છે જનાક્રોશ છે અને લોકોનો ગુસ્સો છે પરંતુ બીજી બાજુ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પહોંચી રહી છે પોલીસની સામે પણ ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સામે આ મોટો પ્રશ્ન છે કે ક્ષત્રિય સમાજને કેવી રીતે મનાવવો કેવી રીતે આ આખે આખા મામલાને ડેમેજ કંટ્રોલ કરવો અને આ જ ગઢમથલ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે અને ખાસ કરીને પ્રદેશ ને કેન્દ્રીય કમાન્ડ વચ્ચે પણ પરંતુ આ બધાની વચ્ચે જે વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઊંઘવા નથી દેતો અને આ જ મામલે મારી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે હિરેન રાવલ હિરેન આ વિરોધના જે દ્રશ્યો છે તે ભારતીય જનતા પાર્ટીને કદાચ અચંબિત કરી શકે એમ છે કારણ કે કોઈ પણ એવો દિવસ નથી જતો કે જ્યાં આ પ્રકારની આગ સામેના આવતી હોય હિરેન જે લગભગ 12 થી 13 દિવસથી સતત આ પ્રકારની સ્થિતિ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ અને હવે ગામડાઓમાંથી જોવા મળી રહી છે ગામડાઓમાં પણ મોડી સાંજે પરસોત્તમ રૂપાલાના પૂતળા દહન અને એમની સામે વિરોધના પોસ્ટરો લાગે છે આજે પણ દિવસભર એટલે કે સવારથી અલગ અલગ વિરોધના કાર્યક્રમો જોવા મળી રહ્યા છે એક તરફ કમલમની ઘેરાબંધીનું આહવાન કરવામાં આવ્યું હતું તો રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી પ્રજ્ઞાબા કમલમ પહોંચે ત્યાં પહેલાં જ એમની અટકાયત કરી અને તેમને ફરીથી નજરકેદ કરવામાં આવ્યા છે પોલીસે અમદાવાદ તેમને લઈ જવા છે એ જ પ્રકારે અલગ અલગ બનાસકાંઠાના લાખણીમાં પણ રૂપાલાનો વિરોધ થયો અને તેમના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું બનાસકાંઠા ઉપરાંત ધોરાજી જંબુસર અરવલ્લી અને કપડવંજ આ અલગ અલગ જગ્યાઓ પર વિરોધ છે તે પરસોત્તમ રૂપાલાનો જોવા મળ્યો કમલમથી કેટલાક ક્ષત્રિય આગેવાનો કમલમ કપડવંશથી કમલમ આવતા હતા એમની પણ રસ્તામાં પોલીસે અટકાયત કરી અને તેમને પરત ઘરે મોકલવામાં આવ્યા છે મહત્વનું છે કે છેલ્લા બાર દિવસ કરતાં વધુ સમયથી પરશોત્તમ રૂપાલાને હટાવી અને અન્ય કોઈપણ ઉમેદવારને ભાજપ ટિકિટ આપશે તો તેને સમર્થન કરવામાં આવશે એ પ્રકારની માંગણી ક્ષેત્રીય સમાજ કરી રહ્યો છે પરંતુ હવેની જે સ્થિતિ છે એ જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં આ આંદોલન કદાચ શાંત પડશે કારણ કે કચ્છનો રાજવી પરિવાર રાજકોટના રાજવી પરિવારે હવે ભાજપની સાથે હોવાની પણ જાહેરાતો કરી છે જોકે પરશોત્તમ રૂપાલાના નિવેદનને વખોડ્યું છે પરંતુ બે તરફની વાત સામે આવી રહી છે કે પાર્ટી સાથે બેસી અને સમાધાન અથવા તો શાંતિથી સંવાદ કરી અને આનો ઉકેલ લાવવો જોઈએ અને આ પરથી લાગી આવે

માંધાતાશીએ જે વાત કરી છે તેમણે એ પણ કહ્યું છે કે રૂપાલાનું નિવેદન છે તે ચોંકાવનારું છે વાણી સ્વતંત્રતાના અધિકારનો એમણે દુરુપયોગ કર્યો છે પરંતુ સાથે સાથે એમણે એ પણ વાત કરી કે બેસીને વાતચીત કરવી જોઈએ કારણ કે આ મામલાનું સમાધાન ત્યાં બેસવાથી જ થઈ શકે એમ છે શું કહ્યું માંધાતાશીએ એ પણ સાંભળી લઈએ શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને પુનર કરબદ્ધ સમાયાચના પણ કરી પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ ક્ષમા સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી એક ક્ષત્રિય અને પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું રાજવીઓ કહી રહ્યા છે કે એનું નિરાકરણ આવવું જોઈએ પરંતુ બીજી બાજુ રાજ શેખાવત છે ભારત ગુજરાતમાં કરણી સેનાના અધ્યક્ષ છે અને તેઓ આજે જ્યારે એરપોર્ટ પર આવ્યા તો એમની પહેલાં કેદ કરવામાં આવે અને ત્યારબાદ તેમની અટકાયત કરી પરંતુ જે અટકાયત સમયના જે દ્રશ્યો હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા કારણ કે જે રીતે પોલીસ એમને ઉઠાવ્યા અને ત્યારબાદ ગાડીમાં બેસવા જતા એમની પાઘડી પડી ગઈ અને પાઘડી પડ્યા બાદ ખાસ કરીને ક્ષત્રિયો અને કરણી સેનાના લોકો હવે આ મામલે ગુસ્સામાં છે આ દ્રશ્યો છે આજના જ સવારે લગભગ બાર વાગ્યાની આસપાસ કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતને પોલીસ લઈને જઈ રહી હતી તે દરમિયાનના અને અચાનક જ એક પોલીસ કર્મચારીનો હાથ એમના માથા પર પડે છે પાઘડી નીચે પડે છે અને મામલો હવે પાઘડીથી લઈને શાક સુધીમાં પહોંચી જાય છે આ બે દ્રશ્યો છે કે કેવી રીતે પોલીસ એમને લઈ જઈ રહી છે અને ત્યારબાદ કારમાં લઈને પોલીસ એમને એક ચોક્કસ જગ્યાએ લઈ જઈ હતી આ દ્રશ્યો ગુજરાતની રાજનીતિમાં એટલા માટે પણ મહત્વના છે કારણ કે આજે સવારથી જ કરણી સેનાએ ખાસ કરીને એક આંદોલન માટેની એક આહવાન કર્યું હતું કે આજે કમલમ જવાનું છે અને કમલમનો ઘેરાવ કરવાનો છે આ જ વાત હતી કે પોલીસે એમને ત્યાંથી જ ઉઠાવી લીધા અને હવે આ મામલે આક્રમક રાજનીતિ શરૂ થઈ ગઈ છે ક્ષત્રિય નેતાઓ છે તે ખુલીને પોતાની વાત રાજ શેખાવતના ધરપકડનો વિરોધ કરી રહ્યા છે અટકાયતનો વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ દોડવા માટે રીતસર ઢાળ મળી ગયો છે શું કહ્યું તેમણે એ પણ સાંભળી લઈએ ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાની નિંદા કરું છું આ પગલાને વખોડી નાખું છું પાઘડી એ સ્વમાનનું પ્રતિક છે સ્વાભિમાનનું પ્રતિક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી ડુભાનની છત્રી સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે આજે તમે જુઓ રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ જ્યાં સુધી રાજશેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું પણ જ્યારે એમણે એક સમાજ માટે છત્રી સમાજની માતા દીકરીઓ ઉપર જ્યારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જ્યારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે ખૂબ જ નિંદનીય છે માત્ર અહીંયા જ નહીં વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં છત્રી સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે અને રોક શકો તો રોક લો બચાવો હોય ને બચાવી લો આ પ્રકારની ધમકી સાથેનો મેઇલ મળ્યો અને સુરતમાં માહોલ મચી ગયો અત્યારે પણ પ્રકારની પરિસ્થિતિ છે એ મોલની આજુબાજુમાં પોલીસે સુરક્ષાનો ઘેરો વધારી દીધો છે લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ છે કે શું આ પ્રકારની પરિસ્થિતિ પાછળ કોણ હોઈ શકે શું ખરેખર બોમ રાખવામાં આવ્યો છે કે કેમ કે પછી કોઈ એવા અટકચાળા કરવાની આ પ્રયાસ છે કારણ કે ઈ મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે અને પોલીસે મોલ નો કબજો લઈ લીધો છે મારી સાથે મારા સહયોગી સુરતથી મનીષ પરમાર જોડાઈ ગયા છે મનીષ અત્યારે શું માહોલ છે ત્યાં બિલકુલ વાત કરીએ તો જે રીતના મેલ આવ્યો છે મોલમાંથી લોકોને ખાલી કરવામાં આવ્યા છે લોકો દહેશતના માહોલમાં અત્યારે જીવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કારણ કે તાત્કાલિક અસરથી મોલ ખાલી કરવામાં આવ્યો અને લોકોની કાર છે દુકાન છે અને અંદર કિંમતી સામાનો છે તે અંદર પડી રહ્યા છે પોલીસ દ્વારા તેમને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો અહીંના લોકો છે તેમની સાથે જાણવાનો પ્રયાસો કરીશું કેવો માહોલ હતો અત્યારે અને શું તમને જાણકારી આપવામાં આવી હતી જાણકારી તો કુછ નહી આવી થી અમે ખાલી મોલ ઓર કસ્ટમર કો બહાર निकालने को बोला गया था तो हम फटाफट બહાર મોલ કે આઉટસાઇડ आए

ऐसा तो कुछ कोई भागा दौड़ी तो नहीं थी सब लोग आराम से चल वल के जा रहे थे अभी बस लाइक शांत हो गए मतलब इतना हम लोग को इतना डर तो नहीं था इतना ही था कि हम लोग को लगा कि ट्रेनिंग वगैरह कुछ होगा दैट्स दर्शवा हम लोग बाहर निकल गए इससे आगे तो हम लोग को कुछ पता नहीं जब बाहर आए तब हम लोग को पता चला ऐसा कुछ है बॉम्ब की मेल आए हैं डर लगता है क्योंकि जिस तरह से मेल आए बावन जो जगह पे ऐसे मेल आए हैं

गुस्से में आके बोल कि स्टोर बंद को यहाँ पे बॉम्ब का है तो सिक्योरिटी ने आके इमीडिएटली स्टोर मॉल को खाली करवाया लो और लोग आउटसाइड और मेन एंट्रेंस से बाहर निकलना चालू किया और हम स्टाफ ने ने सब स्टोर बंद करना चालू कर दिया इतना डर लग रहा है इतना फियर तो नहीं था बट थोड़ा थोड़ा डर लगना चालू हो गया था बॉम्ब की बात सुन के डर लगता है या लगता है बिल्कुल आप बताइए कैसा फीलिंग कर रहे हो अभी क्योंकि अंदर बॉम्ब है बॉम्बे मैसेज है लोगों को बाहर हम सेफ फील कर रहे हैं जब अंदर थे तब हमको वहाँ काफी ज्यादा डर लगा था अंदर हम काम कर रहे थे हम स्टाफ पे अंदर काम कर रहे थे बाहर से अपडेट आया कि मॉल खाली करो खाली करो उस टाइम पे पता नहीं पड़ा बॉम्ब है अंदर जब बाहर आने लगे तब किसी ने बोला बॉम्ब है बॉम है इसलिए बाहर खाली करवा रहे तो हम लोग सब बाहर आ गए थे किस तरह से तपास की जा रही थी उसमें अब वो अंदर मैनेजमेंट वाले देखेंगे क्या करेंगे कुछ रेस्क्यू टीम आएगी कुछ कुछ करते हैं वहाँ पे हम जॉब करते हैं वहाँ पे आपके वहीकल विकल सब सामान वहाँ पे सामान अभी हमारा गाड़ी अंदर है हमारा चाबी भी अंदर है स्टोर पूरा बंद हुआ कि नहीं वहाँ पता नहीं है हम लोग जैसे तैसे करके बाहर भाग के आ गए

લેવામાં છે અત્યારે જે સિક્યુરિટી છે તે અત્યારે તમામને જે રોકી રહી છે લોકો છે તે એક માંગ કરી રહ્યા છે કે તેમના જે વ્હીકલ છે તે પાછા આપવામાં આવે પરંતુ જે રીતની પરિસ્થિતિ સર્જાય છે મોલની અંદર તપાસ કરવામાં આવી રહી છે લોકો છે તે એક માંગ કરી રહ્યા છે ભૈયા અત્યારે છે જે સિક્યુરિટી છે આ તમામને રોકી રહી છે જે રીતના સુરત શહેરમાં જે બોમ્બની જે મેસેજ આવ્યો હતો તેને લઈને સુરત પોલીસ અલર્ટ થઈ છે અને સાથે જ જે ઉચ્ચ કક્ષાના અધિકારી છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે જોઈ શકાય છે કે અત્યારે આ મોલની અંદર પરિસ્થિતિ સનાતો છવાઈ ગયો છે મોલની વાત કરીએ તો એવરેજ રજાના દિવસે પંદરથી વીસ હજાર લોકો છે તે અહીં મુલાકાત લેતા હોય છે નાના નાના બાળકો અહીંયા આવતા હોય છે ત્યારે આ પ્રકારનો મેલ આવતાની સાથે જ જે પોલીસ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને અત્યારે આ પ્રકારે તપાસ કરી રહ્યું છે જે રીતની ઘટના બની છે જે રીતનો માહોલ છે જે રીતનો જે કહેવાય કે મેસેજ આવ્યો છે પોલીસ અધિકારીએ જે રીતના જણાવ્યું છે કે અત્યારે તમામને અહીંયાથી ખાલી કરી દેવામાં આવ્યા છે અને મોલની અંદર ડોકસ્કોટ મૂકી દેવામાં આવ્યા છે અને મોલની અંદર તપાસ કરવામાં આવી રહી છે એટલે કહેવાય કે સુરત શહેરમાં માં જે દુમ્મસ રોડ પર વીઆર મોલ આવેલો છે અને આ વીઆર મોલ ની અંદર જે કહેવાય કે મેનેજર એક મેલ આવ્યો હતો અને મેલ ની અંદર લખવામાં આવ્યું હતું કે જેટલો તો બચા શકતે હો એટલું તો બચા લો પોલીસ અધિકારી ની વાત કરીએ તો 52 જગ્યા પર ભારતભરમાં આ પ્રકારના મેલ આવ્યા છે અને આ મેલ લી પર ચોકસ પર જે ખરાઈ કરવામાં આવી રહી છે કે ખરેખર આ મેલ ક્યાંથી આવ્યો અને કોણે કરવામાં આવ્યો કોઈ તક્કર કોણે કરવામાં આવ્યો કે પછી

ગુજરાત આ તકલીફ સહન કરી ચુક્યું છે બે હાજર આઠ માં જુલાઈ મહિનામાં આપણને ખબર છે કે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા અને સુરતમાં એ જીવતા બોમ્બ ને પકડી લેવામાં આવ્યા હતા કદાચ તીખડી ખોર પણ કોઈ આ હરકત હોય તો પણ આ વાતને બહુ જ ગંભીરતાથી લેવી ખૂબ જરૂરી છે કારણ કે ગુજરાતે આ ઘાસ સહન કર્યો છે અને એટલા જ માટે પોલીસનો ધાડા કાફલો ત્યાં પહોંચી ગયો છે છે તપાસ ચાલી રહી કે દેશમાં જેટલા ઇમેલ છોડવામાં આવ્યા છે તો એની પાછળ કોણ છે અને હવે આગળ વાત કરવી છે ગુજરાતની રાજનીતિને રાજનીતિમાં જબરદસ્ત જે ચર્ચાનું કેન્દ્ર છે એ રાજકોટ બેઠકની કે રાજકોટ બેઠકમાં અત્યારે કોંગ્રેસ તેલ જુઓ અને તેલની ધાર જુઓ એ પ્રકારની રણનીતિ સાથે આગળ વધી રહી છે અને એનું કારણ એ છે કે પરેશ ધાનાણી બે હજાર માં જેમણે એ જ રૂપાલાને હરાવ્યા હતા એ જ પરેશ ધાનાણી ફરી એકવાર મેદાનમાં ઉતરે તેવી વાતો થઈ રહી છે પરેશ ધાનાણી વર્સેસ પરસોત્તમ રૂપાલાનો જંગ રાજકોટમાં જામી શકે છે અને એની પાછળનું કારણ એ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ એમને મનાવવા માટે પરેશ ધાનાણીના ઘરે ગયા હતા શરત માત્ર એટલી હતી કે જો રૂપાલા માની જાય છે તો કોઈ બીજો ઉમેદવાર હશે પરંતુ જો રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરે છે છે તો અહીંયાથી પરેશ ધાનાણી એમની સામે સીધી રીતે જંગમાં ઉતરશે પરેશ ધાનાણી ને રૂપાલા વચ્ચે બંને બળિયાઓનો જંગ થશે કારણ કે રૂપાલા કડવા પાટીદાર છે પરેશ ધાનાણી લેવવા પાટીદાર છે બંને અમરેલી થી આવે છે અને સૌની નજર રહેશે કે અહીંયા કેવી રીતે ટફ કોમ્પિટિશન થાય છે લડાઈ લડવા રાજકોટની બજારમાં તમારો જે લાગણી છે તારે રાજકોટના મેદાનમાં સેનાપતિ બનીને લડવા જવાનું છે તો પણ પરેશ ધાનાણી તૈયાર હશે

ये जो एनु अभिमान चालू रहे से, तो परेश भाई धाना राजकोट लड़ से लड़ लड़ से लड़ ने लड़ लड़ से ने लड़से लड़से आकी कर અને ધાનાણી નડશે તો રૂપાલાને કેટલા નડશે ધાનાણી જો લડે છે તો કેટલા નડે છે જોવાનું રહેશે પરંતુ બીજી બાજુ પાટીદારોને નડે છે એક દીકરી અને એક મહિલા કે જેમણે પોતાના જ સમાજ સામે કેટલાક આરોપ લગાવ્યા પોતાના જ સમાજની દીકરીઓ પર ગંભીર આરોપ કર્યા હતા એ મામલે જ્યારે પોલીસે આ મામલી બહુ જ ઝીણવટપૂર્વક તપાસ કરી તો કેટલાક ચોંકાવનારી વાત સામે આવી અને પોલીસે જે કહ્યું એ પણ જરા ધ્યાનથી સાંભળી લો તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે કે જે પોલીસ જે કાર્યવાહી કરે છે એમાં આવેદનપત્રમાં જે વિગત છે એ જ વિગતે નામદાર કોર્ટમાં પણ એમને કાર્યવાહી કરેલી છે ટામેટર સબસિડી હોય છે એટલે અમે એમાં કાર્યવાહી ન કરી શકીએ અને તમે સમોસા ખાધા હશે પરંતુ તમને કદાચ ખબર પડે કે સમોસા ખાધા છે સમોસામાં ગૌમાસ છે તો કદાચ તમે ચોંકી જશો તમને ઉલટી પણ થઈ શકે તમને અંદરથી બહુ જ ખરાબ ફીલ થઈ શકે છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી વડોદરામાં એક બેકરીના માલિકે સમોસામાં ગૌમાસ પોલીસે જ્યારે સમોસા ખાનારા લોકો છે એમના હોશ ઉડી જાય અને આ જ મામલાનો વિરોધ કરવા માટે બીજું કોઈ નહીં પોલીસે જ્યારે દરોડા પાડ્યા ચેકિંગ કર્યું અને વાત સામે આવી તો હવે ખુદ એ મુસ્લિમ વેપારીઓ મેદાનમાં આવ્યા છે અને એ કહી રહ્યા છે કે આ પ્રકારની હરકત ક્યારે પણ સાખી નહીં લેવાય શું કહી રહ્યા છે વેપારીઓ એ પણ સાંભળી લઈએ વડોદરા શહેરમાં નેવું ટકા મુસલમાન એના વિરોધ છે હમણાં વાત કરું છું જયારે ગૌમાસ પકડાવે ને એના પછી કેમ કે ગૌમાંસ વડોદરામાં વેચાણું તો નથી ને અમે પણ ગૌમાસ ખાતા નથી બરાબર છે બકરાનું ને મોટાનું મટન ખાઈએ છીએ એ જેના પાસે લાયસન્સ જે કાપે છે એનાથી અમે લાવીએ છીએ બરાબર ને અહીંયા પર જે છે ને અમે મોટાનું જ વાપરીએ છીએ પાળાનું મટન ગૌમાસ તો કાપવાની જરૂર જ નથી સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ જે ગૌમાસ વેચે છે ને કેમ કે કોઈની આસ્થાને લા ઠેસ પહોંચે ને એવું કામ ઇસ્લામે જ ના પાડી છે હવે વાત કરવી છે એવા દબંગ નેતાની કે જેને ચૂંટણી ગમે તે હોય પરંતુ લડવું તો હોય જ છે એ વાત દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની છે અને વાઘોડિયામાં પેટા ચૂંટણી થવાની છે અને દબંગ નેતા કહી રહ્યા છે કે જો ભાજપ નહીં તો કોંગ્રેસ કોંગ્રેસ નહીં તો કોઈ ઓર સહી પરંતુ હવે જો કોંગ્રેસ ટિકિટ આપી દે તો મારે લડી લેવું છે શું કહ્યું મધુશ્રી વાસ્તવે એ પણ સાંભળી લઈએ કે ભાજપ છેડો ફાડ્યો છે ફાડી દીધો છે એમાં કોઈ નવાઈ નથી એને વરસ થઈ ગયો છે એ કોઈ ચિંતાનો વિષય નથી મેં તો માંગણી કાર નહીં કરી લે છે એમાં તો સવાલ જ ક્યાં આવે છે આજે ચર્ચા એ છે જો ટિકિટ આપે તો લડવાનું છે ના આપે તોય લડવાનું છે એમાં તો કોઈ નવાઈ નહીં ખુલ્લું મેદાન તો છોડે નહીં આ મધુશ્રી શ્રીવાસ્તવ છે લડવાનો લડવાનો લડવાનું અને બીજી એવી એક બેઠક છે જે સૌથી વધારે ચર્ચામાં રહે છે ભરૂચ બેઠક અને ભરૂચ બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ થવાનો છે કારણ કે અહીંયા બાપ પણ મેદાને છે બાપ મતલબ બીએપી અને છોટુભાઈ વસાવાની નવી પાર્ટી છે એમના પણ ઉમેદવાર મેદાનમાં રહેવાના છે ઓવેસી ભારતીય જનતા પાર્ટી અને આ વખતે કેજરીવાલ અને કોંગ્રેસના ગઠબંધનથી ચૈતર વસાવા ઉમેદવાર છે ઇન્ડિયા ગઠબંધનના અને આ બધાની વચ્ચે હવે ચોથા ઉમેદવારની પણ એન્ટ્રી થવા જઈ રહી છે કેવો રહેશે જંગ કેવી હશે આ ચૂંટણીના પરિણામો કારણ કે મતોનું કેવી રીતે વિભાજન થાય છે એના પર સૌની નજર રહેશે પરંતુ એક બે નહીં પરંતુ ચાર મૂર્તિઓ સીધી રીતે એ મેદાનમાં છે આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું

એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદના કૃષ્ણ વિસ્તારમાં સિગ્નલ પર ઓટોમેટિક સ્પ્લિન્કર મૂકવામાં આવ્યા છે જેના કારણે પાણીનો છંટકાવ થશે અને વાહન ચાલકોને કાળઝાળ ગરમીમાંથી આંશક રાહત મળી રહે આગામી દિવસમાં અન્ય સ્થળો ઉપર પણ સિગ્નલ પર કાળઝાળ ગરમીથી શહેરીજનોને બચાવવા માટેના આ ઓટોમેટિક સ્પ્લિકર આવશે હાલના ધોરણે કાંકરિયા ખાતે પ્રથમ વખત મૂકવામાં આવ્યા છે જેને લઈને વાહન ચાલકોને ઠંડકનો અનુભવ થાય અને કાળઝાળ ગરમીમાંથી બચાવી શકાય કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ અને આજથી શરૂ થઈ ગઈ છે ચૈત્રી નવરાત્રી આદ્યશક્તિના મંદિરોમાં ભક્તોની ભીડ છે માનવ મેદની માઈના દર્શન માટે પહોંચી છે અને ગુજરાતના તમામ શક્તિપીઠોના જો દર્શનની વાત કરીએ તો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર તમે જુઓ કે જે પ્રકારે અમદાવાદ હોય સુરત હોય બહુચરાજી હોય કે અંબાજી આ તમામ સ્થળો પર માતાજીના મંદિરોમાં લોકોની ભીડ છે અને દેવી માતાજીના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે આ દ્રશ્યોમાં માતાજીની ભક્તિ અને સાથે સાથે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે